અમદાવાદીઓ માટે છે એક ખુશ ખબર, અમદાવાદીઓ માટે હવે એક્વેટિક ગેલેરીના અંદર 5 પેન્ગ્વિન્સ લાવવામાં આવ્યા છે. તમે બરાબર સાંભળ્યું, અત્યારે તમે તસવીરોમાં પણ જોઈ શકો છો, દક્ષિણ આફ્રિકાથી આ 5 પેન્ગ્વિન્સનું આગમન થયું છે. અને આ સાથે જ આમની સાથે 80 લોકોની મરીન સ્ટાફની ટીમ જે છે એ પણ આવી છે, જે ખાસ એમનું ધ્યાન પણ રાખી રહ્યું છે. કેવી રીતે એમનું બોડી ટેમ્પરેચરનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે -1થી લઈને -7 ડિગ્રી ટેમ્પરેચર સુધી આ ખાસ જે શેલ્ટર છે એમના માટે રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સાયન્સ સિટીના ઇક્વેટિક રૂમના અંદર. અને આ સાથે જ માછલીઓની સાથે સાથે હવે આ પેન્ગ્વિન્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ, એટલે કે જુલાઈ મહિનામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્વેટિક ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે આની શોભા વધારવા પેન્ગ્વિન્સનું પણ આગમન થઈ ગયું છે. ખાસ મોટા પ્રમાણે અહીં લોકો પણ, અમદાવાદીઓ પણ ઉમટી રહ્યા છે અમને જોવા માટે, એમની એક ઝલક નિહાળવા માટે. ત્યારે કારણ કે પેન્ગ્વિન્સની જો ખાસ વાત કરવામાં આવે તો એ ઠંડા પ્રદેશમાં વધારે રહેતા હોય છે અને આ દક્ષિણ આફ્રિકાના તમામ બોડી અને લેન્ડ, એટલે વોટર અને લેન્ડ, તમામ જે એમની પ્રકૃતિ છે એના ઉપર રહી શકે છે તેવી હોય છે. પરંતુ બાળકોના સૌથી વધારે પ્રિય હોય છે, એટલે જો હવે તમે પ્લાનિંગ કરી રહ્યા હોય અમદાવાદમાં કે આ ફરવા જવું, તો તમે તમારા બાળકો માટે આ એક ખૂબ જ સારી વ્યવસ્થા જે અહીંયા ઊભી કરવામાં આવી છે પેન્ગ્વિન્સ નિહાળવા માટે પણ તમે લઈને અહીં આવી શકો છો. વિડીયો જર્નલિસ્ટ ઉજ્જવલ ઉઝા સાથે સૌમ્યા સિંહ, અમદાવાદ, ગુજરાત.